लॉकडाउन थी अमदावाद शहर में एवो सन्नाटो है कि अमदावाद सीजी रोड पर नीलगाय फरी रही है। जी हाँ, सौथी मोटी खबर खेतर ने जंगल में फरतू रोज हवे अमदावाद सीजी रोड पर चक्कर लगावी रह्यो छे। माणसों की अवर जवर वाला विस्तारों में ओछा प्रमाण में जोवा मळे छे नीलगाय, परंतु अमदावाद पोश विस्तार गणाता सीजी रोड पर अत्यारे नीलगाय फरी रही है। आ दृश्यो छे आजना बपोरना 3:30 वाग्याना जारे रस्ता पर नीलगाय फरती जोवा मळी। अमदावाद नो सीजी रोड करोड़ों रूपयानी मोंघी गाड़ियों थी भरोलो रहे छे, पण हवे अहीं नीलगाय फरी रही छे। आसपासना लोकोमां पण आ कौतुक छे कि आ नीलगाय आवी क्यांथी। तो अत्यार सुधी खेतरोमां जोवा मळती नीलगाय अचानक ज आ सीजी रोड पर जोवा मळी रही छे। सीजी रोड खातेना आ दृश्यो छे, अमदावादना सीजी रोड खातेना आ दृश्यो छे। अत्यारे वाहननी अवर जवर खूब ज ओछी छे। आ बधानी वच्चे जंगल में रहतु आ प्राणी सीजी रोड पर आवी चढ़्यु छे। तो आ सीधा दृश्यो टीवी स्क्रीन पर आप जोई शको छो के नील गाय अत्यार सुधी खेतरो में जोवा मळती हती, अने नील गाय अत्यारे अमदावाद ना सीजी रोड पर जोवा मळी रही छे। गौरव अमारी साथे फोन लाइन पर जोड़ाई गया छे। गौरव, अत्यार सुधी गांधीनगर थी आगळना विस्तारों क्या खेतर होय छे त्यां आ नीलगाय जोवा मळती होय छे ने सीजी रोड पर नीलगाय जोवा मळी रही छे, शुं विगतो? જે સામાન્ય રીતે નીલગાયની પ્રકૃતિની વાત કરીએ તો તે માણસથી ગભરાતું પ્રાણી છે। ખેતરમાં જયારે કોઈ પણ વ્યક્તિ ના હોય એવા સમયે ઘાસરો ચરતું હોય છે અને મોટાભાગે જંગલ વિસ્તારમાં રહેતું હોય છે કે જ્યાં હરિયાળી હોય, પરંતુ છેલ્લા લાંબા સમયથી લોકડાઉનના કારણે અમદાવાદના રસ્તા ઉપર અવર જવર ખૂબ જ નહિવત છે। તો એના કારણે કદાચ નીલગાય અમદાવાદ રોડ પર પહોંચી હોય તેવું માની શકાય છે। લગભગ 3:30 વાગ્યાના સુમારે આ નીલગાય અમદાવાદના સીજી રોડ પર જોવા મળી હતી અને એક સ્થાનિક વ્યક્તિ તેનો વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સૌથી મહત્વની વાત કે અમદાવાદના રસ્તાઓની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં એટલી ભરચક ટ્રાફિક હોય છે કે કોઈ વ્યક્તિ રોડ પર સરવા માટે પણ 10 વખત વિચાર કરી શકે, પરંતુ અત્યારે હાલ લોકડાઉનને કારણે તમામ રસ્તાઓ ખાલી હોવાથી નીલગાયને પણ એક મોકળો માર્ગ મળ્યો હોય તેવા વિડીયો પછી દેખાઈ રહ્યું છે। બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ। તો ઉત્તર પ્રદેશ માટે રવાના થયેલા 300 જેટલા શ્રમિકોએ આજે અરવલ્લી પોલીસ પર પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો। ઉત્તર પ્રદેશના 300 શ્રમિકોને અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના આશ્રય સ્થાન ખાતે રાખવામાં આવ્યા છે। આ શ્રમિકોએ આજે પોતાના વતન જવા માટે જીત કરતા પોલીસ તેઓને સમજાવી રહી હતી, તેવામાં શ્રમિકોએ પોલીસ પર પ્રી પ્લાન કરીને પથ્થરમારો કર્યો હતો, તેમજ લાકડીઓ અને લોખંડની પાઇપથી પણ હુમલો કરવા માટે આવ્યા હતા, જેમાં એક પોલીસ જાવન અને 3 હોમગાર્ડને ઈજા થતા સારવાર અપાઈ હતી। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મામલો થાળે પડ્યો હતો। સમગ્ર મામલે પોલીસે હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુણિયાકુવા શેલ્ટર હોમ ખાતે રાખેલ શ્રમિકોને એ લોકો અડી ગયા હતા કે ભાઈ અમને પોતાના વતન જવું છે, પરંતુ જ્યારે થોડીક ઘર્ષણ થયું આ બાબતે પોલીસ સાથે, જેમાં એ પોલીસવાળાને થોડી ઈજા થઈ છે અને પોલીસ આગળની તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી ચાલુ છે। વતનમાં જવાની માંગ સાથે આજે ભિલોડાના શામળાજી ખાતે આવેલ શેલ્ટર હોમ ખાતે જે શ્રમિકો છે તે શ્રમિકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં અહીંયા જે પથ્થરમારો કર્યો છે, પથ્થરો અહીંયા પડ્યા છે, શ્રમિકો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। 2 જેટલા જે પોલીસ જવાનો છે તે 2 જેટલા પોલીસ જવાનો આ હુમલામાં ઘાયલ થયા છે। ક્યાંક ને ક્યાંક શ્રમિકો પોતાના વતન માટે વાપસી કરવા માટે રગવાયા થયા હતા અને આજે પોલીસ સાથે ઘર્ષણ ઊભું થયું હતું। એસડીએમ મામલતદાર ડીવાયએસપી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તે લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે। સમીર બલો, G24 કલાક, અરવલ્લી।